पूजावसान समये दशवक्त्र गीतम् यः शम्भुपूजनमिदं पठति प्रदोषे तस्य स्थिरां रथगजेन्द्रतुरङ्गयोक्तां लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भो। आ केदारनाथ महादेवना मंदिरमां आवीने मने एक अलग ज पॉजिटिविटीनो आभास थई रह्यो छे। अहींनो इतिहास केटलू जूनू छे ए अहींना डूंगर अने आ पत्थरने जोईने ज समजाई जाय छे। अने एवुं पण कहेवाय छे કે અહીંયા આવીને સાચા દિલથી માંગેલી કોઈ પણ મનોકામના મહાદેવ જરૂરથી પૂરી કરે છે। કહેવાય છે કે જેમની રક્ષા સ્વયં શેષ નાગ કરે, પ્રકૃતિ સતત પાણીના ટીપે ટીપે જેમનો જળ અભિષેક કરે, જે પાંડવો જેવા યોદ્ધાની રક્ષા કરે, જેમના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે, જે આકાશમાં છે અને પાતાળમાં પણ છે, જે પૃથ્વીમાં પણ છે અને બ્રહ્માંડમાં પણ છે, જે અનાદિકાળથી છે, જે અનંતકાળ સુધી છે, જેમના દર્શન માટે ભક્તો કાવડ યાત્રા કરે। પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું આ સ્થાન દાહોદથી 12 કિલોમીટર જ દૂર છે। આ સૌંદર્ય જોઈને તમે દંગ રહી જશો। મહાદેવની આસપાસ પ્રકૃતિ ખુદ દર્શન કરવા માટે રહેતી હોય એવું પ્રતીત થાય। ઝરણા, નદી અને જંગલ મંદિરના સૌંદર્યમાં વધારો કરે છે। કેદારેશ્વર મહાદેવના આશીર્વાદથી પ્રકૃતિ ખીલતી નજરે આવે છે। પૌરાણિક કથા મુજબ પાંડવો આ સ્થળ પર અજ્ઞાતવાસ દરમિયાન રોકાયા હતા। ભીમ દ્વારા હિડિંબાનો વધ અહીંયા કરવામાં આવ્યો હતો અને આ સ્થળ પર ભીમના લગ્ન થયા હતા। પાંડવોએ આ સ્થળ પર આવેલી ગુફામાં લિંગની સ્થાપના કરી હતી અને આ જ સ્થળે પોતાનો અજ્ઞાતવાસ પૂર્ણ કર્યો હતો। આ મંદિર 5000 વર્ષ પહેલાનું છે, બરાબર? જે વખતે પાંડવો ગુપ્તવાસમાં આવ્યા તે વખતે આ ભીમે ભોયરું પાડ્યું અને કુંતા માતા પાંડવો વાસ કર્યો અને આપણે આ નાથ બાબા છે, આ મહારાજ છે, પહેલાં વહેલામાં એમને આ શિવલિંગ એમને સપનામાં આવ્યા ઉજ્જૈનના છે મહારાજ, તેથી પછી એમને મહારાજે અહીં ઝાડી હતી અને બિલકુલ જાનવર માણસ આવી શકતું નહોતું, ત્યારે મહારાજે આ પથ્થરોને પડે અને રસ્તા બનાવ્યા અને 1 વર્ષ સુધી અંદર ગુફામાં આ પાંદડા ઝાડના ખાઈને એના ઉપવાસ કર્યો અને પછી મહારાજે આ તપ કર્યો અને તપને આ ધૂણીને થકી આ એક મંદિરનો વિકાસ થયો છે। પછી આપણે આખે એ જાહેર થયું કે અહીં અંદર એક શિવલિંગનું મંદિર છે અને અહીં પાંડવોનો વાસ કરેલો છે અને પાંડવોનું બનાવેલું છે આ મંદિર, પુરાણોનું પાંડવોનું બનાવેલું છે। ભીમકુંડ છે તો આ કુંતા માતાને તરસ લાગી તો પછી ભીમકુંડ આ છે ને, આ ભીમે ગદા મારી અને અહીંથી પાણી કાઢ્યું અને પાછી કુંતા માતાને પાણી પડ્યું। લોકો કહે છે કે શિવ ભગવાનની સાચા મને પ્રાર્થના કરે તો ધાર્યા કામ સફળ થાય છે। મંદિરમાં એક ગુફા છે જે ઉજ્જૈન જતી હોવાની લોકવાયકા છે। કહેવાય છે કે આ ગુફાથી જ પાંડવો ઉજ્જૈન ગયા હતા। કેદારેશ્વર મહાદેવના દર્શન કરવા ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી ભક્તો આવે છે। શ્રાવણ મહિનામાં કેદારેશ્વર મંદિરમાં લાખો ભક્તો આવે છે। મહાદેવના દર્શન સાથે પ્રકૃતિને પણ લોકો જાણે અને માણે છે।